વડોદરામાં ઓમિક્રોન વેરિયન્ટના નવા 7 કેસ. વડોદરામાં કુલ 10 દર્દી ઓમિક્રોનથી સંક્રમિત. ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 30 કેસ નોંધાયા છે. વડોદરામાં ઓમિક્રોન વેરિયન્ટના નવા 7 કેસ નોંધાયા. વડોદરામાં કુલ 10 દર્દી ઓમિક્રોનથી સંક્રમિત છે. ટોટલ 10 વડોદરામાં 10 કેસ ઓમિક્રોનના. ગુજરાતમાં કુલ 30 જેમાંથી 10 કેસ વડોદરામાં. ઓમિક્રોનના 10 કેસ વડોદરામાં નોંધાયા છે. નવા 7 કેસ નોંધાયા. વડોદરાની અંદર ટોટલ 10 નો આંકડો પહોંચ્યો. ઓનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચુક્યા છે. રવિ, ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે તેવામાં ટોટલ ગુજરાતમાં 30 કેસ જેમાંથી 10 કેસ વડોદરામાં. બિલકુલ સાચી, આ ખૂબ જ ચિંતાજનક બાબત છે કે વડોદરામાં સતત ઓમિક્રોનના જે કેસ છે તે વધી રહ્યા છે. વધુ 7 પોઝિટિવ કેસ ઓમિક્રોનના વડોદરામાં નોંધાવા પામ્યા છે, જેમાં ઈસ્ટ આફ્રિકાના ઝામ્બિયાથી આવેલું જે દંપતી છે તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા જે 7 લોકો છે તે પણ કોરોનાની ઓમિક્રોન વેરિયન્ટની ઝપેટમાં આવ્યા છે. મહત્વની વાત છે કે તમામ 7 દર્દીઓ હરની વિસ્તારના રહેવાસી છે અને એમાં 8 વર્ષની બાળકી પણ ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે, સાથે 9 અને 11 વર્ષનું બાળક પણ ઓમિક્રોનથી સંક્રમિત થયું છે. આ તમામ 7 દર્દીઓને અત્યારે ઘરે જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગની ટીમ તેમના પર નજર રાખી રહી છે. એટલું જ નહીં, સારી બાબત એ છે કે આ તમામ 7 જે દર્દીઓ છે તેમનામાં કોઈ પણ કોરોનાના લક્ષણ દેખાવા નથી મળી રહ્યા, એટલે કે તેના માટે આરોગ્ય વિભાગ અત્યારે નિશ્ચિંત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને જે કોરોનાના લક્ષણો છે તેમાંથી એક પણ લક્ષણો જોવા નથી મળી રહ્યા, પરંતુ તેમનો જે પુણે ખાતે જીનોમ સિક્વન્સ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તે પોઝિટિવ આવ્યું છે અને તેના આધારે હવે વડોદરામાં કુલ ઓમિક્રોનના 10 જેટલા કેસ થયા છે અને તેને લઈને આરોગ્ય વિભાગ પણ સતત ચિંતિત અત્યારે થયું હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ.